આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહત્વનું કહી શકાય કે આજે મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન. મહત્વના સમાચાર છે, મિઝોરમમાં 40 વિધાનસભાની બેઠક માટે મતદાન યોજાશે. છત્તીસગઢની 20 બેઠકો માટે પ્રથમ તબક્કાનું આજે મતદાન કરવામાં આવશે. છત્તીસગઢની બાકી 70 બેઠક માટે 17 નવેમ્બરે મતદાન યોજાશે. 3 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ એક સાથે જાહેર થશે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આજે મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન યોજાશે. મિઝોરમમાં 40 વિધાનસભાની બેઠક માટે મતદાન, સાથે જ છત્તીસગઢની 20 બેઠકો માટે પ્રથમ તબક્કાનું આજે મતદાન યોજાશે. છત્તીસગઢની બાકી 70 બેઠક માટે 17 નવેમ્બરે મતદાન યોજાશે. 3 ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ એક સાથે જાહેર થશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દૂધરેજી આ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, આજે મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન યોજાવા જઈ રહ્યું છે, શું છે વધુ માહિતી? જે પ્રમાણે દેશની અંદર જે 5 રાજ્યોનું જે ઇલેક્શન થવાનું છે તેનું 2 રાજ્યોનું જે મતદાન છે તે શરૂ થયું છે, જેની અંદર મિઝોરમ તેમજ જે છત્તીસગઢ છે તેને જે સીટો છે તેની ઉપર જે મતદાન શરૂ થયું છે. મિઝોરમની જે 40 સીટો છે, છત્તીસગઢની જે 20 વિધાનસભાની બેઠકો છે તેની માટેનું જે મતદાન છે, અને સાથે જ 13 જે અલગ અલગ જે વિભાગો પાડીને જે મતદાન કરવામાં આવ્યું છે. સાથે સાથે સૌથી મહત્વની વાત એ કે 3 ડિસેમ્બરે આજે જેનું રિઝલ્ટ જે છે તે પણ જાહેર થવાનું છે. વહેલી સવારથી જે આ વિસ્તાર જે છે તેને ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, અને જ્યાં જરૂર પડે મિઝોરમ જેવા સંવેદનશીલ વિસ્તારની અંદર ત્યાં જે આર્મી તેમજ સીઆઈએસએફના જે જવાનો છે તેને પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આ તમામ જગ્યા ઉપર મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન પ્રમાણે તમામ વસ્તુઓ જે ફોલો કરવામાં આવી રહી છે. જે પ્રમાણે છત્તીસગઢમાં વાત કરવામાં આવે તો જે પ્રથમ તબક્કાનું જે મતદાન છે તેની અંદર 223 જેટલા ઉમેદવારો છે, તેની વચ્ચે જંગ જે ખેલાવાનો છે, અને સાથે જ કોંગ્રેસ અને ભાજપ જે છે બંને જે મોટા પક્ષો છે તે આ રાજ્યને પોતાની તરફ તરફેણમાં અને કરવા માટેનો જે પ્રયાસ છે તે કરવાના છે. અને મિઝોરમની જો વાત કરવામાં આવે તો 174 જેટલા જે ઉમેદવારો છે તે આ જંગમાં ઝંપલાયું છે, અને તેની અંદર પણ જે અલગ અલગ પાર્ટીઓ ભાજપ કોંગ્રેસ સિવાય પણ જે અલગ અલગ પાર્ટીઓ છે તે પણ તેની વચ્ચે મુકાબલો થવાનો છે. જી, વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આજે મિઝોરમ અને છત્તીસગઢમાં મતદાન યોજાશે. મિઝોરમમાં 40 વિધાનસભાની બેઠક માટે મતદાન થશે. છત્તીસગઢની 20 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢની બાકી 70 બેઠક માટે 17 નવેમ્બર મતદાન યોજાશે. 3 ડિસેમ્બરના રોજ ચૂંટણીના તમામ પરિણામો એક સાથે જાહેર થશે.